નજર સુપરફાસ્ટ ન્યૂઝ પર, પરંતુ એ પહેલા નજર કરીએ એક મહત્વના સમાચાર પર. વાત ભાવનગરની છે. ભાવનગર SOGની ટીમ એ વધુ એક વખત નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ આઈ મેડિકલ એજન્સીમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નશાકારક સિરપનો જથ્થો આઈ મેડિકલ એજન્સીને સીલ કરવામાં આવી છે, ત્યારે 589 જેટલી નશાકારક કફ સિરપના જથ્થાને સીલ કરી દેવામાં આવ્યો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર દવે જોડાયા છે. મયુર જણાવશો, ખાસ કરીને મેડિકલમાંથી નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, શું છે વિગત? જી, જંગના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરની SOGની ટીમે વધુ એક વખત કહી શકાય કે નશાકારક જે કફ સિરપનો જથ્થો આવે છે તેને ઝડપીને તેને સીલ કરવાનો કાર્યવાહી કરવામાં આવી છે. ભરતનગર વિસ્તારમાં જે છે આઈ મેડિકલ એજન્સી નામની જે એજન્સી છે તેમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો છે તે ઝડપવામાં આવ્યો છે. 589 જેટલી નશાકારક કફ સિરપનો જથ્થો છે તેને ઝડપીને સીલ કરી દેવામાં આવ્યો છે. કારણ કે જે એજન્સીના માલિક હતા તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા હતા. અમદાવાદના ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આ કામગીરી છે તે કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે અત્યારે એજન્સીને છે સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જનતા જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ નશાકારક સિરપ આપવામાં આવતી હતી, વેચવામાં આવતી હતી. આ નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભરતનગરના આઈ મેડિકલ એજન્સીમાં તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. પ્રિસ્ક્રિપ્શન ડોક્ટરના વગર જ સિરપનું વેચાણ કરવામાં આવતું હતું. એક તરફ મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આ રીતે સિરપના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે.